આજથી આશરે 4 વર્ષ અગાઉ જે ઉના કાંડ બનેલ જેમાં દલિત પરિવારને ઢોરમાર મારવામાં આવેલ તેમના પરિવાર પાસે રૂબરૂ જઈ અમારા રિપોર્ટર જગદીશ સોલંકી દ્વારા પૂછતાછ કરેલી જેમાં જાણવા મળેલ કે આ પરિવારને સરકારશ્રી તરફથી જે વચનો આપેલા તે આજ દિન સુધી પૂરા કરવામાં આવેલા નથી અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે જે સહાય આપવાની વાતો કરેલી તેમાંથી એક પણ સહાય આ પરિવારને મળેલ નથી જેથી આ બાબતે આ પરિવારે સરકારશ્રીમાં વારંવાર લેખિતમાં રજૂઆતો કરેલી તેમ છતાં કોઈ તસ્દી લેવામાં આવતી નથી છેવટે કંટાળી આ પીડિત પરિવારે રાષ્ટ્રપતિને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગ કરેલ છે હાલમાં પણ આ પરિવારને ખૂબ જ ઈજાઓ થઈ રહેલ છે જેના કારણે આ પરિવાર ખૂબ જ દુઃખી છે હાલમાં પણ આ પરિવાર ડર અને ભયના માહોલમાં જીવન નિર્વાહ કરી રહેલા છે કારણ કે તેમની રક્ષા માટે જે પોલીસ જવાન મુકેલ છે તેમને સંડાસ તથા જમવાની સુવિધા ખૂબ જ દૂર પૂરી પાડવામાં આવી છે આ જવાનો તેમની ડ્યુટી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક અને જીવન જોખમે નિભાવે છે પરંતુ જવાનોને જે સુવિધાઓ આપવામાં આવી છે તે દૂર છે તેથી જ્યારે જવાનો જવામાં આવે ત્યારે પીડિત પરિવાર ખૂબ જ ભય અને ફફડાટનું જીવન જીવે છે રિપોર્ટર જગદીશ સોલંકી ઉનાકરના પીડિત પરિવાર સાથે આપણે વાતચીત કરીશું એમને જે પણ સહાયની વાતો કરી છે હજુ સુધી કોઈ સહાય આપવામાં આવી નથી સરકાર તરફથી તો એનો આપણે ઉના પીડિત પરિવાર સાથે વાતચીત કરીશું શું નામ છે સાહેબ તમારું મારું નામ સર્વૈ અવસરા ઉનાકરમાં જે તે ભોગ બનનાર પરિવારમાંથી હું એક સદસ્ય છું હા તમને સરકાર તરફથી અહીંયા જ્યારે કાંડ થયો ત્યારે સરકાર અહીંયા આવેલા આનંદીબેન પટેલને તો તમને શું શું વાતો કરી હતી ઘટનાને આજે 4 વર્ષ કરતાં પણ વધારે સમય થયો છે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પણ અહીંયા આવેલા અને અમને જે તે ભોગ બનનાર પરિવાર છે 4 ભાઈઓ એમને લાયકાત પ્રમાણે અને આજીવિકા માટે જમીન લાયકાત પ્રમાણે નોકરી અને જે તે અમારા મોટા સમયગાળાની અંદર વિકાસ કરવાનું કીધું હતું પરંતુ આજે 4 વર્ષ ઉપર સમય થયો છે પરિસ્થિતિ આને આજ છે પરિવાર પણ ઓળખા મારે છે ન્યાય માટે લેખિતમાં મૌખિકમાં સરકારમાં વારંવાર રજૂઆત કરી છે અને ઈચ્છા મૃત્યુની પણ માંગ કરી છે રાષ્ટ્રપતિ પાસે પરંતુ કોઈ પણ સરકારના ખાતા તરફથી સંતોષકારક જવાબ આવેલ નથી પરંતુ આજ દિન સુધી અમે ન્યાય માટે હજી વલખા મારી છે પીડિત પરિવારને હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી અને સરકાર તરફથી કોઈ પણ ખાલી મોટી મોટી વાતો કરવામાં આવી છે અને કોઈ પણ ધ્યાન તો આજ સુધી કોઈ પણ મળવા પણ ત્યાં સુધી આવતા મોટી મોટી વાતો થઈ ગઈ છે એચપીએલ ટીવી રિપોર્ટર સોલંકી જગદીશ આજે આ ઘટના બની હતી ઉના કાંડની અને અંદાજે 4 વર્ષ ઉપર સમય થઈ જશે વારંવાર રાષ્ટ્રપતિને પણ અમે લેટર લખેલા ઈસા મૃત્યુના એમાં અમને સંતોષ કારણ કોઈ જવાબ પણ મળ્યો નથી અમને ન્યાય પણ મળ્યો નથી અને હવે અમે આ ન્યાય માટે ઝંઝૂવી રહ્યા છીએ નવે નવ પીડિત પરિવાર અમે એવું હવે વિચારી રહ્યા છીએ કે ભાઈ આજે આપણે આ સરકાર આપણે ન્યાય આપતી નથી એના બાબતમાં અમે હવે હિજરત કરવા ઈચ્છીએ છીએ જો અમને આ સરકાર ન્યાય નહીં આપે તો હવે અમે હિજરત પણ જાહેર કરવાના છીએ રાષ્ટ્રપતિ નિવાસે અમે પણ હિજરત કરી અને અમે ન્યાય લેવા માટે જવાના છીએ